એ જગ્યા પડી છે બાલ મંદિરની, પેલા બેને સસ્પેન્ડ કરીને ત્યાર પછી જગ્યા પડી. આ સ્કૂલમાં પાણી ઘરે કેવું કઈ તકલીફ ખરી? હા પાણી ઘરે છે. તો તમે શું કરો છો? અમે પાણીમાં બેસીએ, આજુબાજુ ડોલ મેક્યા છે અને બેસીએ. તારું નામ? મારું નામ મકવાણા નતીબેન છે. હું ધોરણ પહેલાથી ક્યાં આજ સુધી અહીંયા બની છું. હવે અહીંયા તમારી સ્કૂલમાં પાણી ઘરે એવું કંઈક થયું ખરું? હા, અમારા સ્કૂલમાં ચોમાસામાં ખૂબ પાણી ઘરે છે અને અમારે પાણીમાં અભ્યાસ કરવો પડે છે અને અમારા ચોપડા પણ પલળી જાય છે. તમારું નામ? મારું નામ મહેન્દ્રસિંહ અમરસિંહ પટિયા. હું છેલ્લા પ્રાથમિક મિશ્ર શાળામાં 2007થી અહીંયા ફરજ બજાવું છું. તમે 2007થી ફરજ બજાવો છો તો તમારી આ સ્કૂલમાં એટલે આ હાલત જર્જરિત થઈ ગઈ છે. બાળકોને બેસવામાં તકલીફ પડે છે, નીચે ફ્લોરિંગ બી તૂટી ગયું છે અને બાળકો ભયના હોથા હેઠળ ભણી રહ્યા છે, તો તમે શું પગલાં ભર્યા? એના માટે અમે સાહેબ એસએમસી સમિતિ બોલાવીને એમને બધા મકાનની તપાસ કરાવડાવી. તો એસએમસી સમિતિ સાથે બેસીને એસએમસીએ ઠરાવ આપ્યો અમને અને ઠરાવ સાથે અમે છેલ્લા જે તે સમયના આચાર્ય જીતેન્દ્ર પરમાર એમના હસ્તે 8/2/2017 રોજ અમે દરખાસ્ત મૂકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને દ્વારે અને એ અર્થે અમે કામગીરી માટે કાગળિયા પણ બધા તૈયાર કરીને મોકલી આપ્યા છે અને એન્જિનિયર જે TRP કહેવાય તાલુકાના એન્જિનિયર તરીકે તે અવારનવાર 2-3 વાર આવીને વિઝિટ મારી ગયા, એવી ફોટા અને કાગળિયા બધા લઈ ગયા છે અને એમને ફાઇલ તૈયાર કરી દીધી છે અને ફાઇલ તૈયાર કરી અને ગઈકાલ તારીખ 8 તારીખે અહીંયા મારી મુલાકાત લીધી. અત્યારે અમારા આચાર્ય આપણે વિકલાંગતાની જે વ્યવસ્થાપન જે તાલીમ ચાલે છે આમોદની અંદર તે આમોદમાં છે. અત્યારે હું આસિસ્ટન્ટ શિક્ષક તરીકે એન્જિનિયર સાહેબને મેં જવાબ જે માંગ્યો કે કઈ જગ્યાએ સ્કૂલ બનાવી એ સ્કૂલની જગ્યાનું માપ અને એ બધું કાઢીને આપ્યું છે અને એમને જે પ્રમાણપત્ર માંગ્યું કે નાયબ કાર્યપાલક ઇજનેરનું જે આપણે ડેમેજ સ્કૂલનું જે પ્રમાણપત્ર જોઈએ તે પ્રમાણપત્ર મોકલી આપો અમને, તો તમારી ફાઇલ ઓકે છે અને મકાન તાત્કાલિક આવી જશે એવી અમને TRPએ મૌખિક જાણ કરી છે.